સંખ્યા હવે બે
તમને પહેલા ઊભી લીટી કરવી હોય તો થોડોક નજીક ઊભી લીટી પણ તમે કરી શકો. આ છે આ બેડમિન્ટન રમતા બાળકોની સંખ્યા. હવે ટેબલ ટેનિસ રમતા બાળકોની સંખ્યા 10 છે. આમાં 10 ક્યાં છે? આગળ. તો 10 થી આગળ જવાનું ક્યાં સુધી જવાનું? ટેબલ ટેનિસ રમતા બાળકોની સંખ્યા છે ત્યાં સુધી. તો અહીંયા મેં ઊભો સ્તંભ કરી દીધો. હવે અહીંયા ટેબલ ટેનિસ નું કરી સ્તંભ દર્શાવો. બરાબર છે? હવે આ સ્તંભમાં તમે આમ ભરો, ખાલી રાખો, લાઇનિંગ કરો, બરાબર. પણ આ રીતના આ તમારે આલેખ દર્શાવવાનો છે. તો અહીંયા જે વસ્તુની માહિતી હોય એ વસ્તુના નામ, અહીંયા એના ઓછી ને વધુ સંખ્યાની વચ્ચે બધી આપેલી સંખ્યા બીજા હોય તે હોય એટલી સંખ્યા દર્શાવવાની, અને જે રમત હોય એમાં જે સંખ્યા આવતી હોય એની લાઈનમાં અને એની ઉપર ઊભું આ રીતના સ્તંભ દર્શાવવાનો. આ તમને આલેખ દર્શાવ્યો કહેવાય. હવે તમને આમ એમ પૂછવામાં આવે સૌથી ઊંચો સ્તંભ કોનો છે? તો ક્રિકેટનો. શું કામ? કારણ કે એમાં રમતા બાળકોની સંખ્યા સૌથી વધારે છે. તો હવે આપણે આમાં જો વિગત પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. તો પહેલા આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું, ત્યારબાદ ચાર્ટ એટલે કે આલેખ તૈયાર કરો. તો આલેખ તૈયાર કર્યો. હવે તમને કીધું છે કે પ્રશ્નના જવાબ આપો. તો હવે પ્રશ્નના જવાબ આપ્યા પછી હું તમને કરાવું છું. ચાલો હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ. એ જ દાખલો જે આપણે કરીએ છીએ એમાં તમને ચાય બનાવવાનો કીધો, તે હમણાં બનાવ્યો. આવૃત્તિ આપણે પહેલા કોષ્ટક બનાવીને હવે પ્રશ્ન જવાબ પૂછ્યા છે. તો આ જ વિગત પરથી ઘણા બધા પ્રશ્નો નીકળે તો અહીંયા એવા ચાર ઉદાહરણ હું તમને દર્શાવું છું. તો આપણે સમજીએ. પ્રથમ પ્રશ્ન છે કે કઈ રમતમાં બાળકોની સંખ્યા સૌથી ઓછી છે? તો તમારે સંખ્યામાં જોવાનું કે કઈ સંખ્યા સૌથી નાની છે. તો ફૂટબોલમાં 8. તો એનો જવાબ આવશે ફૂટબોલ. તમે એમ પણ લખી શકો કે ફૂટબોલ રમતમાં બાળકોની સંખ્યા સૌથી ઓછી છે, પણ તમે સ્વાધ્યાય પોથીમાં થોડી જગ્યા ખાલી જગ્યાથી જે માપી હોય તો માત્ર તમે ફૂટબોલ પણ લખી શકો. ત્યારબાદ પ્રશ્ન છે કઈ રમતમાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે? તો તમે સંખ્યામાં જુઓ તો સૌથી વધારે સંખ્યા ક્રિકેટમાં છે. તો તમે એના જવાબમાં લખી શકો ક્રિકેટ રમતમાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે, અથવા જે રીતે જગ્યા આપી હોય એ રીતના જવાબ લખવાનો. હવે એમ પૂછ્યું છે કે હોકી રમતા બાળકોની સંખ્યા કેટલી છે? તો હોકી રમતમાં સંખ્યા કઈ છે તમારે જોવાનું. 9. તો એના જવાબમાં આવશે 9. એમ પણ લખાય કે હોકી રમતા બાળકોની સંખ્યા 9 છે. ત્યારબાદ ફૂટબોલ કરતા ક્રિકેટમાં કેટલા બાળકો વધારે છે? તો ફૂટબોલમાં 8 છે, જ્યારે ક્રિકેટમાં 18 છે. જ્યારે કોમ્પિટિશન પૂછ્યું હોય આના કરતા, આમાં અત્યારે હંમેશા અમે શીખવ્યું છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા જે મળે એ તમારો જવાબ થશે. તો 18 માંથી 8 બાદ કરો તો 10. તો કેટલી સંખ્યા વધારે છે? 10. તો ફૂટબોલ કરતા ક્રિકેટમાં 10 બાળકોની સંખ્યા વધારે છે. હજી તમને આમાં એમ પૂછે કે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન બંને રમત રમતા બાળકોની સંખ્યા કુલ કેટલી છે? તો તમારે 14 + 10 = 24 જવાબ લખી શકો. અને એમ પૂછે કે ફૂટબોલ કરતા હોકી રમતા બાળકોની સંખ્યા કેટલી વધારે છે? તો 9 માંથી 8 બાદ કરો એટલે 1. તો 1 સંખ્યા વધારે છે. પછી કેટલા બાળકો ક્રિકેટ રમે છે? તો 18. કેટલા બાળકો ટેબલ ટેનિસ રમે છે? તો 10. પછી આના પછી હું તમને એક સામાન્ય સમજ કહું કે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે કે આપણા લોકોની, ભારતીય લોકોની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે હોકી. પણ આપણને બધાને ક્રિકેટ રમવું અને ક્રિકેટ જોવું બહુ ગમે છે, એટલે ક્રિકેટ આપણા દેશમાં વધારે લોકપ્રિય છે. તો આ જ માહિતી ઉપરથી હજી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. તમારી સ્વાધ્યાય પોથીમાં આ જ રીતનો થોડોક મેં અલગ રીતે કરાવ્યો છે તમને દાખલો, પણ આ જ રીતનું એક ઉદાહરણ આપેલું છે જેમાં આવી માહિતી આપેલી છે રમતોની. એના ઉપરથી આલેખ, આવૃત્તિ અને પ્રશ્ન જવાબ કેમ તમારે પૂર્ણ કરવા એનું મેં તમને આ એક ઉદાહરણ વ્યવસ્થિત કરાવી દીધું. હવે આ જે આપેલી માહિતી હોય એના ઉપરથી ત્રણેય કરતા તમને આવડી જવું જોઈએ. એના માટે તમારે વધે પોથીમાં જે હજી ઉદાહરણ આપેલું છે એ કરશો અને આ ઉદાહરણ તમારી રીતે પ્રોપર સંપૂર્ણ કરશો તો તમને એ વધારે આવડી જશે.